ભાજપના મુખ્યાલયે રાષ્ટ્રીય મહામંત્રી અને પંજાબના પ્રભારી સાંસદ દુષ્યંત ગૌતમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પત્રકારોને સંબોધતા દુષ્યંત ગૌતમે જણાવ્યું હતું કે પંજાબમાં રાજકીય પક્ષોએ લોકોને કરેલા વાયદા પૂરા કર્યા નથી અને ધાર્મિક આસ્થાની અવગણના કરી છે ઘરે ઘરે યુવાનોને નોકરી આપવાનો વાયદો કરી માત્ર તેઓના પૂર્વ નેતાઓના બે દીકરાઓને જ નોકરી આપી શક્ય છે યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવાથી બચાવવાના હેતુ તે પણ નથી કરી શકશે આ તમામ કારણોથી પંજાબની જનતાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રત્યે વિશ્વાસ વધ્યો છે પંજાબમાં વિકલ્પના રૂપે માત્ર ભાજપ રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન પંજાબના છ જાણીતા નેતાઓ ભાજપમાં જોડાયા હતા જેમાં અકાલી દળના મહિલા વિંગના જનરલ સેક્રેટરી રહેલા અમનજ્યોત કૌર પૂર્વ ધારાસભ્ય સરદાર ગુરપ્રીતસિંઘ શાપર સરદાર ચંદસિંહજી ચડ્ડા તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંસ્થાપક સદસ્યમાંથી એક અને નેશનલ મોટીવેશનલ સ્પીકર ચેતન મોહન જોશી બલજેન્દ્રસિંહ ડકોહા પ્રીતમસિંહને ભાજપનો ખેસ પહેરાવીને દુષ્યંત ગૌતમે આવકાર્યા હતા